ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો કેસ લહેરાયો છે અને રાજ્યની સત્તારૂઢ પાર્ટીને મોટી જીત મળી છે ત્યારે આ જીતને લઈને સીએમ રૂપાણીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા મુખ્યમંત્રીએ વીઆર લાઇવની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ વિહીન છે અને રાજ્યની જનતાને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ રસ નથી તેઓએ વધુમાં કહ્યું છે કે કોંગ્રેસ એક પ્રકારે ડૂબતી નામ છે અને કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસની કામગીરીથી પ્રભાવિત થઈને લોકોએ ભાજપને વોટ આપ્યા છે ગુજરાત વિધાનસભાની પેટા આઠ ચૂંટણીઓની અંદર જે રીતે ભાજપનો ભગો લેરાયો છે સીધી જ વાતચીત કરીશું મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સર જે રીતે ભાજપનો સ્ટેન્ડ સવારથી જ આગળ ચાલી રહ્યો છે જીત જે છે તે ભાજપને મળી રહી છે કોંગ્રેસ માટે શું કહેવા માગશો એટલે કોંગ્રેસ ડૂબતું નાવ છે નેતૃત્વ વિહોણું છે લોકોને કોંગ્રેસ પ્રત્યે જરા પણ રસ નથી એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસ એ લોકોની કોઈ અપેક્ષા કે કોઈ જાતનો શ્રદ્ધા કોંગ્રેસ પાસે નથી એટલે કોંગ્રેસ હવે ડૂબતું ના છે સાહેબ ખાસ કરીને જ્ઞાતિવાદી સમીકરણો હોય તમે પણ ખૂબ પ્રવાસ કર્યો કેટલાક સભાઓ બી સંબોધી જે ગ્રાઉન્ડ લેવલ ગ્રાસ લેવલને જે પ્રશ્નો હતા કયા એવા મુદ્દા જે ટચ કરી ગયા વિકાસના કે આ કોરોના કાળ હતો તો બી મોટી સંખ્યામાં મતદાન બી થયું અને ભાજપનો પરચમ ફરી લેરાવો હું માનું છું કે કેન્દ્ર સરકારની કામગીરી ગુજરાત સરકારની કામગીરી કોરોનામાં નરેન્દ્રભાઈના નિર્ણયો ગુજરાત સરકારના નિર્ણયો એનાથી લોકોએ પ્રભાવિત થઈને ભરી ભરીને મત આપ્યા છે સાહેબ છેલ્લો સવાલ જે રીતે આપ હંમેશા કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ જવાબ આપું જ છો આજે જે પરિણામ આવે છે શું કહેવા માગશો બસ કોંગ્રેસના આક્ષેપો પ્રતિ આક્ષેપોને લોકોએ ફગાવ્યા છે એની કોઈ વાતમાં લોકોએ રસ લીધો નથી અને કોંગ્રેસને હરાવીને લોકોએ સંદેશો આપ્યો છે કે આ બધો બકવાસ હતો ચોક્કસથી તો જે રીતે સરકારને સંગઠનના વિકાસના જે કામ હતા લોકોએ તેમને આવકારે છે અને ચોક્કસથી જે છે તે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી હોય તેમાં ભાજપનો જે છે પરચમ લહેરાશે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જે છે તે આશા વ્યક્ત કરી છે આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર